नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 गणित में चैप्टर बीजू है कि एकचल सूर्यक समीकरण। एकचल सूर्यक समीकरण में स्वाध्याय 2.5 आपने आपेलू है कि नीचेना सूर्यक समीकरणों उकेल मेळवो, एनो पांचमो दाखलो आपने है। आगलो वीडियो जोयो हशे तमे तो मैं 1-4 दाखलानी चर्चा करेली है। सेम टू सेम एना जेवो ज कंईक पांचमो दाखलो है, थोड़ोक एवो डिफरंट है बराबर, कि आम चल तरीके टी आपेलो है, अंश और छेद कंईक स्वरूप आपेलू है बराबर, अपूर्णाक में आपेलू है कि 3t-2 ना छेद में 4 -2t + 3 ना छेद में 3 2/3 - t। पहलू स्टेप शूँ करशो तो कि आ बने बराबर ने एक साइड एनो लसा लई अने छेद सरखो करो तो पण कंई खोटू नहीं, अथवा तो आ बने क्रॉस गुणाकार करो ते मेथड थी करशो तो पण कंई खोटू नहीं बराबर। जे सहेलू पड़े ते करिए, तो क्रॉस गुणाकार करिए तो झड़प थी थई जशे। केवी रीते करशो? 3t-2 - 4 અને 2t + 3 બરાબર 3 ક્યાં ગુણે છે તો કે સામે 2m ના m, -ના -3 3 × t એટલે 3t ના છેદમાં 3, અને આ બાજુ છેદમાં શું આવશે તો કે 4 × 3 4 × 3 4 3 ને 12। હવે શું કરશો તો કે 3 છે એને एक पछी एक गुणाकार करो, 3 × 3 = 3t 3 × 3 = 9t जवाब आवशे, 9t - 3 × 2 એટલે 6। હવે આવો એના પછી 4 × 2t 4 × 2 = 8 8t પછી તો કે -+ -4 × 3 = 12 ના છેદમાં 12 તો હતા એમના એમ જ બરાબર 2 - 3t ના છેદમાં 3 એમના એમ। ઉપર શું કરશું તો કે 9t - 8t છે, 9માંથી 1 બાદ કરીએ એટલે શું આવે તો કે ટી આવે, -6 - 12 -6 - 12 -18 -+ 12 ને 6 = 18 મોટા પદની નિશાની ના છેદમાં 12 એ જીટી જ બરાબર 2 - 3t ના છેદમાં 3। હવે શું કરશું તો કે ક્રોસ ગુણાકાર કરીએ બરાબર, 3 ને સામે ગુણાકાર કરીએ, 12 ને સામે ગુણાકાર કરીએ એટલે આવું થશે 3t - 18 બરાબર 12 × 2 - 3t। ચાલો આપો ગુણાકાર, 3 × t થશે ને 18 × 3 થશે, 3 × t એટલે 3t - 18 = 54 બરાબર 12 × 2 12 × 2 = 24 12 × 3 12 × 3 - -12 = 36t। હવે શું કરવાનું તો કે ટીવાળા જે પદ જે છે એને એક સાઈડ ભેગા કરો, અને જે પ્લસવાળા જે છે જે અચળ પદ છે એને એક સાઈડ ભેગા કરીએ, -36t છે બરાબરની સામેની સાઈડ મોકલો એટલે +3t + 36t બરાબર 24 એ જીટી જ, -54 છે બરાબરની સામેની સાઈડ લેવું એટલે +54 4 ને 4 = 8 5 ને 2 = 7 36 + 3 36 ને 3 કેટલા થશે તો કે 39 થાય છે, કેટલા થાય 39। પણ ઉકેલ મેળવો, ઉકેલ મેળવો એટલે ટીની વેલ્યુ મેળવીને નડે કોણ તો કે 39, ધક્કો મારો ક્યાં જશે બરાબરની સામેને ક્યાં જાય તો કે છેદમાં 78 ના છેદમાં 39 39 × 78 એટલે t = 2। ઘણાને પ્રશ્ન થશે સાહેબ ડાયરેક્ટ 39 × 2 = 78 ન આવડે તો શું કરવાનું, તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે 78 જે છે એ 2 વડે ભાગી શકે તો કે હા ભાગી શકે, પણ છેદમાં જે સંખ્યા 39 એને 2 વડે ભાગી શકાય ના ભાગી શકાય, શું કામ હે તો કે 2ની ચાવી એવું કે એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો એ સંખ્યાને 2 વડે ભાગી શકાય, 2 વડે નથી ભાગી શકાતું ઓકે। ઉપર નીચે જો 3 વડે ભાગી શકાય તો 3ની ચાવી એમ કે 2 અંકો જે છે 2 અંકોનો તમે સરવાળો કરો ને સરવાળો કરતા જોઈ 3 વડે ભાગી શકાતી હોય તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય, જોવો જોઈએ 7 + 8 = 15 15ને 3 વડે ભાગી શકાય તો 78ને 3 વડે ભાગી શકાય, 3 + 9 = 12 12ને 3 વડે ભાગી શકાય તો કે હા તો 39ને 3 વડે ભાગી શકાય। ડાયરેક્ટ આમ નથી આવડતું
तो 78 ना बे भाग पाड़ो, 78 ने 3 वडे भागो, 39 ने 3 वडे भागो, एनो जे जवाब मळशे बराबर, एमांथी पछी ऊपर नीचे छेद उडाडो तो पण जवाब जे छे तमने शुं मळशे, 2 अने 2 ज मळशे। जवाब मां काय फेर पड़तो नथी। तमे आ बाजू थी पकड़ो, आ बाजू थी पकड़ो, पकड़ाशे शुं? कान ज पकड़ाय। હવે પાંચમો દાખલો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, જોઈએ હવે એના પછીનો, એટલે કે છઠ્ઠો દાખલો જોઈએ। છઠ્ઠો દાખલો આપણને એવો આપેલો છે કે એમ માઇનસ એમ માઇનસ વનના છેદમાં બે। જો મિસ્ટેક ન થાય એટલા માટે આપણે એના બ્રેકેટ આપી દઈએ, કારણ કે માઇનસની નિશાની છે એ એમને લાગુ પડશે ને એકને લાગુ પડશે। જો એવું નહીં કરીએ બ્રેકેટ નહીં આપો તો શું થશે? તો કે ડાયરેક્ટ તમે એમને માઇનસ આપી દીધા અને આ માઇનસ એમ નામ રાખશો, પણ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય। એટલા માટે મિસ્ટેક ન થાય એટલા માટે હું તમને બ્રેકેટ આપું છું, રકમમાં તમને આપેલું નથી બરાબર, પણ આપણને મિસ્ટેક ન થાય એટલા માટે હું બ્રેકેટ આપી દઉં છું। સેમ વસ્તુ, એક માઇનસ એમ માઇનસ બેના છેદમાં ત્રણ, સેમ વસ્તુ અહીંયા પણ બ્રેકેટ આપી દઉં જેથી કરીને મિસ્ટેક ના થાય। હવે શું કરશું? તો કે મારે છેદ સરખો કરવો છે, છેદ સરખો કરવા માટે લસા લેવો પડે અથવા તો ક્રોસ ગુણાકાર કરવો પડે। તો હું ક્રોસ ગુણાકાર કરું, બેને સામે ગુણાકાર કરીશ એટલે આવું થશે વિદ્યાર્થી મિત્રો, બે ગુણ્યા એમ, એટલે બે એમ માઇનસ એમ માઇનસ માઇનસ પ્લસ એકડે એક ના છેદમાં બે। સમજાય છે? શું કર્યું? તો કે બેને સામે ગુણાકાર કેટલા? ટુ એમ માઇનસ એમ માઇનસ માઇનસ પ્લસ એક એકા એક છેદમાં બે બરાબર એક ગુણ્યા ત્રણ, એટલે ત્રણ માઇનસ એમ માઇનસ માઇનસ પ્લસ બે ના છેદમાં ત્રણ। ચાલો આપો સાદરું, બે એમમાંથી એક એમ બાદ કરો એટલે વધે એમ પ્લસ એક ના છેદમાં બે બરાબરની નીચે બરાબર, ત્રણ પ્લસ બે એટલે પાંચ માઇનસ એમ ના છેદમાં ત્રણ। હવે તો કે હવે ત્રણને સામે ગુણાકારમાં મોકલો, બેને સામે ગુણાકારમાં મોકલો ને આપો સાદુરૂપ, ત્રણ ગુણ્યા એમ પ્લસ એક બરાબર બે કૌંસમાં પાંચ માઇનસ એમ। હવે તો કે હવે ત્રણને સ્ટેપ બાય સ્ટેપ ગુણાકાર કરો એટલે આવું થશે, ત્રણ ગુણ્યા એમ એટલે ત્રણ એમ પ્લસ પ્લસના પ્લસ ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ બરાબર બે ગુણ્યા પાંચ, અને બે ગુણ્યા એમ બે ગુણ્યા પાંચ, પાંચ દુ ને દસ, ટુ ફાઇવ ઝા ટેન, માઇનસ ટુ ઇન્ટુ એમ એટલે ટુ એમ। ચાલો રેડી, હવે એમવાળા જે પદ છે એને બરાબરની એક સાઈડ ભેગા કરું, માઇનસ ટુ એમ છે બરાબરની સામેની સાઈડ મોકલું એટલે થાય પ્લસ થ્રી એમ પ્લસ ટુ એમ બરાબર દસ એમ ના એમ, પ્લસ ત્રણ છે બરાબરની સામેની સાઈડ મોકલું એટલે માઇનસ ત્રણ, થ્રી એમ પ્લસ ટુ એમ એટલે થાય કેટલા? તો કે પાંચ એમ થાય બરાબર દસમાંથી ત્રણ એટલે સાત, વેલ્યુ મેળવી એમની નડે કોણ? તો કે પાંચ, પાંચને ક્યાં મોકલો? ધક્કો મારો, ધક્કો મારો એટલે બરાબરની સામેની સાઈડ આવે ને સામેની સાઈડ જાય એટલે છેદમાં શું કામે? તો કે ગુણાકારમાં છે બરાબર, તો કે એમ બરાબર સાતના છેદમાં પાંચ। તો આપણે એમની જ વેલ્યુ મેળવી હતી, ઉકેલ મેળવો એટલે એમની જ વેલ્યુ મેળવી, એમની વેલ્યુ સાતના છેદમાં પાંચ મળે છે। તો જ્યારે પણ આવો ઉકેલનો દાખલો પૂછાય છે ત્યારે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે બંને જે આવું થાય છે બરાબર, બંનેના છેદમાં છે ત્રણ, ત્યારે જો મિસ્ટેક ન થાય એ માટે તમે આને કૌંસ કરી દો તો કાંઈ ખોટું પડતું નથી, પછી ધીમે 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 સદુરૂપ આપશો બરાબર, ધીમે 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 સદુરૂપ આપો એટલે શું થાય? તો કે સ્ટેપ બાય સ્ટેપ લઈ અને તમને એમની વેલ્યુ મળે છે। પણ ખાસ ધ્યાન રાખો પ્લસ અને માઇનસ જો અહીંયા આવું નહીં કરો તો શું થશે? તો કે માઇનસ એમ તો મૂકી દીધા, પછી માઇનસ એક ડાયરેક્ટ મૂકી દઈશું, માઇનસ મૂકી દીધા તોફાની છે, માઇનસ મૂકી દીધા એટલે દાખલાની અહીંથી પથારી ફરી ગઈ, દાખલાની પથારી ફરી ગઈ એટલે માર્કની પથારી ફરી ગઈ બરાબર છે, એટલે ખાસ માઇનસનું ખાસ ધ્યાન રાખો, માઇનસ પ્લસની ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા ઉકેલોનો દાખલા હોય છે ત્યારે ખાસ મિસ્ટેક જે કાંઈ થતી હોય ને પ્લસ અને માઇનસની, તો એના ઉપર ખાસ ફોકસ કરો, એના ઉપર ખાસ ધ્યાન રાખો। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં પાંચમો અને છઠ્ઠો દાખલો પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।